વેલકમ મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું છું જુનેશ શેઠ અત્યારે આપણે ધોરણ દસ ગણિત વિષયના પ્રકરણ નંબર સાત યામ ભૂમિતિનો અભ્યાસ કરી રહ્યા છે જેમાં લાસ્ટ વિડિયોમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર ત્રણ શીખ્યા હતા હવે આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર ચાર શીખવાનો પ્રયત્ન કરીશું તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ દાખલા નંબર ચાર છે એક ચતુષ્કોણ ના ક્રમિક શિરો બિંદુ ઓછા ચાર ઓછા બે ઓછા ત્રણ ઓછા બે અને બે ત્રણ હોય તો તેનું ક્ષેત્રફળ અહીંયા ચતુષ્કોણના ચાર શિરો આપેલા છે અને એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે તો આપણે અહીંયા જે ચાર બિંદુઓ છે એના નામ આપી દીધા પહેલા બિંદુને એ નામ આપ્યું બીજા બિંદુને બી નામ આપ્યું ત્રીજા બિંદુને સી નામ આપ્યું અને ચોથા બિંદુને ડી નામ આપ્યું અને આ રીતે અહીંયાથી લઈને એ બી સીડી આપણે ચતુષ્કોણ દોર્યો હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા શું કરીશું આપણે એ થી સી ને જોડીશું એટલે વિકર્ણની રચના કરીશું જે વિકર્ણ છે વિકર્ણને દોરીશું તો જ્યારે વિકર્ણ દોરે ત્યારે આપણને ચતુષ્કોણમાં બે ત્રિકોણ મળશે એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ ADC તો હવે આપણે શું કરીશું ત્રિકોણ ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરીશું અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીશું ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ શોધીશું અને બંને ક્ષેત્રફળનો સરવાળો કરી દઈશું તો આપણને ચતુષ્કોણ ABC નું ક્ષેત્રફળ મળી જશે તો ચાલો સૌથી પહેલા ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ વાય ટુ માઇનસુ વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી ઇન્ટુ વાય વન માઇનસ વાય ટુ અહીંયા જે એ ના યામ છે એક્સ વન વાય વન લઈશું ના યામ ને એક્સ ટુ વાય ટુ લઈશું અને સી ના યામને આપણે શું લઈશું એક્સ થ્રી વાય થ્રી તો ચાલો સૂત્રમાં કિંમતો મૂકીએ તો એક્સ વન એટલે કે એ નો એક્સયામ ઓછા ચાર

વાય ટુ એટલે કે સી નો સોરી બી નો વાય ઓછા પાંચ હવે અહીંયા જોઈ શકો છો ઓછા ઓછા શું થઈ જશે હવે અહીંયા આગળના સ્ટેપમાં અહીંયા પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એ જ રીતે અહીંયા બંને માઇનસ છે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે અને અહીંયા પણ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે ચાલો આગળ ઓછા પાંચ વધતા બે પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી થશે પાંચમાંથી બે જશે તો ત્રણ રહેશે પાંચ મોટા છે એ માઇનસ એટલે ત્રણ પણ કેવા આવશે માઇનસ આવશે હવે અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી થશે બે માંથી બે જશે તો ઝીરો રહેશે હવે લાસ્ટ સ્ટેપમાં ઓછા બે વધતા પાંચ પ્લસ માઇનસ માઇનસ બાદબાકી બાકી થશે પાંચમાંથી બે જશે તો ત્રણ રહેશે પાંચ મોટા છે એ પ્લસ એટલે ત્રણ પણ પ્લસ આવશે આગળ ચાર ગુણ્યા ત્રણ કરીશ તો કેટલા મળશે બાર મળશે અને ચાર ઓછા છે ને ત્રણ પણ ઓછા છે એટલે ઓછા ઓછા વત્તા થશે એટલે બાર પણ વત્તા આવશે ત્યારબાદ ચાર ગુણ્યા જીરો ઝીરો લખવાની જરૂર નથી વત્તા ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે નવ થશે તો કેટલો જવાબ મળે એકવીસ બે તો હતા જ એટલે ત્રિકોણ નું ક્ષેત્રફળ હવે આપણે બીજા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ શોધીશું ચાલો બીજી સ્લાઇડમાં આપણે એનું ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણ એબીસી એડીસી નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર તો હવે એનું એ જ છે વન હાફ એક્સ વન y3 વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ ઇન્ટુ વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી ઇન્ટુ વાય વન માઇનસ વાય હવે જે એ છે એડીસી છે એમાં એના યામને આપણે એક્સ વન લઈશું ડીના યામને એક્સ ટુ ટુ લઈશું અને સીના યામને એક્સ થ્રી વાય થ્રી લઈશું તો ચાલો સૂત્રમાં કિંમતો મૂકીએ એક્સ વન એટલે કે એનો એક્સયામ ઓછા ચાર ગુણ્યા વાય ટુ એટલે કે ડીનો વાયમ ત્રણ ત્યારબાદ સૂત્રના ઓછા અને વાય થ્રી એટલે કે સી નો વાયમ ઓછા બે વધતા એક્સ ટુ એટલે ડીનો એક્સયામ બે

બે ગુણ્યા જીરો વધતા ત્રણ અને ઓછા ઓછા શું થશે વધતા થશે ત્રણ વત્તા બે પાંચ થાય બંને માઇનસ છે એટલે પાંચ પણ કેવા આવશે માઇનસ આવશે હવે આગળ પાંચ ગુણ્યા ચાર કેટલા થશે વીસ થશે અને પાંચ પ્લસ છે ચાર માઇનસ એટલે પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એટલે વીસ કેવા આવશે માઇનસ બે ગુણ્યા જીરો જીરો થાય એટલે આપણે અહીંયા લખ્યા નથી અને ત્રણ ગુણ્યા પાંચ કરીએ તો પંદર રહેશે પણ ત્રણ પ્લસ છે અને પાંચ માઇનસ છે એટલે પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એટલે અહીંયા પંદર પણ કેવા આવશે માઇનસ આવશે ત્યારબાદ ઓછા વીસ ઓછા પંદર ઓછા ઓછા શું થશે વત્તા થશે સરવાળો કરવો પડશે વીસ વત્તા પંદર પાંત્રીસ થશે બંને માઇનસ છે એટલે પાંત્રીસ પણ કેવા આવશે માઇનસ આવશે આમ માઇનસ પાંત્રીસ ભાગ્યા બે આપણને જવાબ મળે પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ના હોઈ શકે હંમેશા ધન જ હોય એટલે આપણને જે જવાબ મળ્યો છે એની આપણે સંખ્યાત્મક કિંમત લઈશું એટલે કે શું કરીશું ઋણ નહીં લઈએ ધન કિંમતમાં ટ્રાન્સફર કરી લખીશું એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે પ્લસ પાંત્રીસ ભાગ્યા બે ચોરસ એકમ હવે આપણે જે ક્વેશ્ચન પૂછ્યું છે કે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શું હતું તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ સુધા શું કરવું પડશે આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ક્ષેત્રફળનો સરવાળો કરવો પડશે શું થઈ જશે સરવાળો થઈ જશે એકવીસ વત્તા પાંત્રીસ અને છેદમાં સરખા હતા એટલે કોમન છેદ લખાશે ભાગ્યા બે હવે એકવીસ વત્તા પાંત્રીસ કરીશું તો કેટલા મળશે આપણને છપ્પન મળશે છપ્પન ભાગ્યા બે

યામ ભૂમિથીના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લે લિસ્ટની લિંક પણ મેં મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો થેન્ક યુ